પાડીમાં ઉનાળાની ઋતુ સાથે બપોરે ગરમીનું તાપમાન અને સવારે ઠંડક લોકો અનુભવી. ગરમીના કારણે ફળના ભાવ વધતા ફ્રૂટ જ્યુસના એક ગ્લાસના રૂપિયા 50ના ભાવ બોલાયા. હોળીના તહેવાર બાદ ઉનાળાની સિઝન શરૂ થતાં ગરમીની લોકોને અનુભૂતિ થાય છે. બારડીમાં ઉનાળાની ઋતુ સાથે બપોરે ગરમીનું તાપમાન અને સવારે ઠંડક લોકોએ અનુભવી છે. ઉનાળાની ઋતુ સૂર્યની આસપાસ પૃથ્વીની હિલચાલને કારણે થાય છે. આ હિલચાલ દરમિયાન જ્યારે પૃથ્વીનો ભાગ સૂર્યની નજીક આવે છે ત્યારે ગરમ થાય છે. પારડી પંથકમાં ગરમીનો પ્રારંભ સાથે લીંબુ સહિત ફળોના ભાવમાં વધારો થતાં ફ્રૂટ જ્યુસના એક ગ્લાસના રૂપિયા 50ના ભાવ બોલાઈ રહ્યા છે. હાલ બપોરે ગરમીના કારણે માર્ગ ઉપર લોકો નીકળતા લૂ લાગવાના કિસ્સા જોવા મળે છે. પારડીમાં ગરમીનો પ્રારંભ થતાં જ પાર નદીના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. પશુ પક્ષીઓ પાણી પીવા માટે નદી નાળા પાસે જોવા મળે છે, પરંતુ ગરમીને લઈ પાણીનું બાષ્પીભવન થતાં તળાવો જળાશયો નહેરો સુકાતા જોવા મળે છે. આ સાથે લોકો ગરમીથી બચવા એસી પંખામાં બેસી ઘરમાં જ રહેવાનું પસંદ કરી બહાર નીકળવાનું ટાળે છે અને બહાર કામાંથી જતા લોકો મોઢા પર માસ્ક કાફ રૂમાલ કેપ પહેરીને નીકળે છે. પારડી બજારમાં ફ્રૂટ જ્યુસના વેપારીઓ સાથે મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે હાલ તાપમાન વધી રહ્યું છે. માર્ચ માસથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે એટલે લોકો સ્વસ્થ રહેવા માટે ફળોના જ્યુસ પીવાનું પસંદ કરે છે, જેમાં મોસંબી અને પાઇનેપલના 80 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો સક્કર ટેટી, 1 કિલો લીંબુના રૂપિયા 140ના ભાવ બોલાઈ રહ્યા છે. ત્યારે એક ગ્લાસ જ્યુસના રૂપિયા 50 લેતા ગ્રાહકો ગરમીની સિઝનમાં જ્યુસ પીતા પહેલાં મૂંઝવણમાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા હજી ગરમીનું તાપમાન વધવાની શક્યતા છે ત્યારે ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમી વધતા લોકો બહાર નીકળવાનું ટાળી ઠંડા વાતાવરણમાં બેસવાનું પસંદ કરે છે. માહોલ એકદમ સારું છે અને કંઈ બહુ મોંઘા બી નહીં મળે. તરબૂજ પણ 20-25 રૂપિયા કિલોના છે, શક્કર ટેડી પણ 50-60 રૂપિયાના ભાવે છે અને દ્રાક્ષ પણ સસ્તું છે. અને ગરમી છે તે હિસાબે લોકો બધું લઈ જતા છે, ખાતા છે. ઠંડા વસ્તુ છે એમાં સારું રહે, લીંબુ શિકંજી, લીંબુ શરબત અને શિકંજી એ પણ બહુ ખાસ પસંદ કરે છે અને દ્રાક્ષ પણ બહુ પસંદ કરે. શેરડીનો જ્યુસ છે, મોસંબીનો જ્યુસ છે અને આ પણ બધું લોકો બીમાર નહીં પડે એના માટે લઈ જાય. અને બીમાર બી પડે પણ આ વસ્તુ ખાય તો બસ સારું થઈ જતા કદાચ. ગરમી બહુ તગડી છે અને તે હિસાબે લોકો ફ્રૂટ પણ બહુ ધ્યાનથી ખાતા છે અને સારું રહેવા સારું. આપણે ખૂબ ભગવાનને અસીમ કૃપા છે, લોકો સારું રહે. આપણે પારડીથી બોલું, ઉનાળાનું સિઝન ચાલુ થઈ ગયું છે અને માલ બહુ મોંઘું છે. લોકો જ્યુસ પીવા આવે પણ ભાવ જ બહુ એટલે બોલે જરાક. માના લોકોને સારું જ્યુસ ચાલે ને શિકંજી ને લીંબુ શરબત એ જ બધું હમણાં ચાલે, પણ માલ બહુ આસમાને છે એટલે મોસંબી ને પાઇનેપલ જ માંગે. ભાવ બહુ એટલે બહુ ખીજવાય. ઉનાળાનું સિઝન છે, બધા માના પડે એટલે જ્યુસ માંગે, પણ મોંઘું લાગે બધાને. 80 રૂપિયા કિલો મોસંબી, 80 રૂપિયા કિલો પાઇનેપલ છે, બધું જ મોંઘું છે. એમ મોંઘું જ છે. હવે બિચારા માના લોકો આવે છે, 50 રૂપિયા ગ્લાસ છે, બધાને મોંઘું જ લાગે. અમે શું કરીએ, બજાર જ બોલશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.